गुजराती साहित्यमा अनेक नारी केन्द्रीय वार्ताओ लखायेली छे। तेवी ज एक वार्ता हिमांशी सेलतनी छे, अंधारी गलीमा सफेद टपका, जे नारी केन्द्रीय वार्ता छे। आ वार्तानुं कथानक आपने आ वीडियोमां जोईशुं। आजना वीडियोमां आपणे अंधारी गलीमा सफेद टपका, जे हिमांशी सेलतनी वार्ता छे, तेना विशे वात करीशुं। अंधारी गलीमां सफेद टपका नामनी वार्तामां उत्तर भारत अने नेपाळना प्रवास माटे निकळेली नायिका पोतानी बे खास सहेलीओने मळवा माटे जाय छे अने ते अंधारी गलीओमां तेमज भागीरथी कल्याणधाममां नायिका जे स्थिति जुए छे, जे कंई अनुभवे छे, तेनुं वास्तविक आलन थयेलुं छे। अहीं नायिकानुं कोई नाम आप्युं नथी, परंतु तेमणी बे सहेलीओ छे पार्वती अने सुलक्षणा, आ बे नाम आप्या छे। नायिका अंधारी सांकड़ी अने गंदी एवी वाकी चूकी गलीओमां जेम तेम करीने पसार थाय छे अने छेवटे पेला मठमां जाय छे। अहीं जे परिस्थिति जुए छे तेनुं त्रादृश्य वर्णन चित्र अहीं मळे छे। पोतानी सहेलीओने मळवा माटे भागीरथी कल्याणधाम जवा नायिका निकळे छे, परंतु त्यांनी अंधारी गलीओमां फसाई जाय छे। तेने गोवर्धनधाम, चित्रकूट तेमज श्याम विहार मळे छे, परंतु भागीरथी कल्याणधाम मळतुं नथी। अने एक ब्राह्मण तेने भागीरथी कल्याणधाम जवानो रस्तो तेने आगळ वधता एक मकानमां प्रवेश कर्यो। त्यां कोई स्त्री द्वारा तेने चंपल बहार मुकावामां आवे छे। अंदर प्रवेश्या बाद नायिका एक दृश्य जुए छे। बे कागड़ा बड़ी गयेली दीवेटनी खेचाखेचमां पड्या हता। जमनी तरफ भजन कीर्तननी तैयारी थई रही हती। आ परिस्थिति साथे नायिका अनुकूलन संधी शकती नथी अने अकड़ाय छे। अकड़ावी मूके एवी स्थितिमां पोतानी बे सहेलीओ पार्वती अने सुलक्षणा विशे कोने पूछवू एवी मुश्केलीमां मुकाई जाय छे। नायिकाने तरस लागता ते रसोडामां प्रवेशे छे। ત્યાં સફેદ વસ્ત્રો પહેરેલી સ્ત્રીઓ રસોઈ બનાવી રહી હતી। તેમને પોતાની સહેલીઓ વિશે પૂછવામાં આવે છે। અહીં સ્ત્રીઓનું સફેદ વસ્ત્ર સજ્જ એક ટોળું છે, તેને વાદળની ઉપમા આપી છે અને તેના દ્વારા તે સ્ત્રીઓનું જીવન કેવું રંગવિહીન છે તેનો ખ્યાલ। થોડીક વાર પછી પાર્વતી અને સુલક્ષણાના એમ નંખાઈ ગયેલા શરીર અને સાવ સુકાઈ ગયેલી આંખો જોતા તેમની દિનચર્યા વિશે પૂછે છે। ત્યારે એ બે જણાવે છે કે ભજન કીર્તન અને કથા સ્વાધ્યાય પૂજાપાઠમાં દિવસ પસાર થવાનું જણાવે છે અને વારા પ્રમાણે રસોઈ સફાઈ કામ જેવા કામો કરતા હોય છે। આ બાજુ બારી બહાર જુએ છે ત્યાં એ કેટલી સ્ત્રીઓના ટોળાને નહીં નદી તરફ જતા જુએ છે। એમાં ખાસ કરીને સફેદ વસ્ત્રોમાં સજ્જ સ્ત્રીઓના ઉલ્લેખમાં લેખિકાએ અહીં સફેદ ટપકાનો ઉલ્લેખ કરેલો છે। ત્યારબાદ નાયિકાને આસપાસનું વાતાવરણ બતાવવામાં આવે છે। થોડીવાર પછી નાયિકા તે એક દૃશ્ય જુએ છે। ત્યાં દાદર નજીક સફેદ વસ્ત્રોમાં સજ્જ માથે મુંડન કરેલી સ્ત્રી માળા જ ફેરવતી હતી। નાયિકા પોતે આવી વિચિત્ર પરિસ્થિતિમાંથી પસાર થતાં એક અલગ જ એવો અનુભવ કરે છે। તે જુએ છે કે જાજમ પર 50 સ્ત્રીઓ થીજી ગઈ હતી। ધૂળ ખાતી પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ દેખાય છે। એ બધી ત્યાં બેઠી બેઠી શું કરતી હશે એ જોવાની ઈચ્છા થઈ આવી, પણ પછી પાસે જવાનો ડર લાગ્યો। કોઈ હાલતું ચાલતું નહોતું, એટલે હોય કદાચ અહીં એવો ખ્યાલ આવે છે કે એક પાથરના પર 50 સંખ્યામાં બેસેલી સ્ત્રીઓના સફેદ વસ્ત્રો અને હલનચલન વિહીન સ્થિતિને લેખિકાએ નિર્જીવ એવી કોઈ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓની ઉપમા આપી છે। પ્રસ્તુત વાક્યમાં કેટલીક વક્રતા રહેલી છે કે સ્ત્રીઓ જીવિત હોવા છતાં પણ તેમની ભીતરની જે લાગણીઓ અને જે સંવેદનાઓ છે તે એટલી હદે મરી પરવાની છે કે તેઓ માત્ર નિર્જીવ મૂર્તિ સમાન છે। ત્યારબાદ સ્ત્રી મૈયાનું દૃશ્ય। આ જે સ્ત્રી મૈયા હતી તેનો પતિ કારણ વગર જ અન્યની ભૂલને કારણે મૃત્યુ પામ્યો હતો, તેથી તેને પણ બાકીનું જીવન અહીં જ ગાળ્યું હતું। તેને બીજી એક દૃશ્ય જોવા મળે છે કે સાવિત્રી યમરાજા પાસેથી પોતાના પતિને છોડાવી લાવે છે। બહાર નીકળી જતી નાયિકા જ્યારે પાછળ ફરીને જુએ છે તો સફેદ રંગ તેને હજી પણ થોડોક જોવા મળે છે।
ત્યાંથી આગળ વધતા સામે કોઈ પીળા વસ્ત્રવાળો વ્યક્તિ આવીને તેને ચંદનનું તિલક કરી નાખે છે અને એકાદ સિક્કો તેને આપે છે અને ત્યાંથી પાછી ફરતી તે અરીસામાં પોતાને જુએ છે તો જે લાલ રંગનો તેનો ચાલ્લો હતો તે ફિક્કો દેખાઈને ઢંકાઈ જતો હોવાની એક વિચિત્ર એવી અનુભૂતિ સાથે આ વાર્તા પૂરી થાય છે. અંધારી ગલીમાં સફેદ ટપકા વાર્તામાં વિધવા જીવનમાં જે મુશ્કેલીઓ પડે છે, સ્ત્રીઓને સમાજના નિયમો, બંધનો, મર્યાદાઓમાં રહીને બાકીની જે જિંદગી છે તે પણ બેરંગપણે જીવવાની જે સ્થિતિ ઊભી થાય છે તેનો ખ્યાલ આ વાર્તામાં આવે છે. પોતાની વ્યક્તિમત્તા ખોઈ ચૂકેલી અહીંની અંધારી ગલીઓના ગોવર્ધન ધામ, કૈલાસ ધામ, શ્યામ વિહાર, ભાગીરથી કલ્યાણ ધામ આદિ આશ્રમોમાં મોક્ષ માટે જપ તપ ભક્તિ કરી રહેલી જીવન વિમુખ સાધુ સાધ્વી યો હવે સફેદ રંગના ટપકા રૂપે જ જીવે જાય છે. મોક્ષ, ભજન, કીર્તન, તપસ્યા વિશેના ઝેરી પુરાના ભ્રામક ખ્યાલોને સહારે ભવસાગર તારી જવાની ઝંખી રહેલા મનુષ્યોની દયનીય મનોદશા અવદશાને ઉજાગર કરતી અંધારી ગલીમાં સફેદ ટપકા વાર્તા એક પ્રભાક વાર્તા છે. ભાગીરથી કલ્યાણ ધામમાંથી બહાર નીકળતી નાયિકા ને થતો સિક્કા ચંદનનો પર્સ એ સૂચક છે કે તે જે સ્થળે મુલાકાત લઈને પાછી ફરી છે ત્યાંનું જીવન પણ ચંદનના ઝાંખા રંગના ચાલના જેવું છે. જ્યાં સ્ત્રીની લાગણીઓ, ઈચ્છાઓને કોઈ જ સ્થાન નથી, આમ આ વાર્તામાંથી પસાર થતા વિધવા જીવનની જે કરુણ સ્થિતિ છે તેનો પર્શ થાય છે. નારી જીવનની જે લાજારી છે તેનો ખ્યાલ અહીં આ વાર્તામાં આવે છે. એક સ્ત્રી વિધવા થાય પછી તેના માટે ભક્તિ સિવાયનો કોઈ જ માર્ગ બાકી ન રહેવાની વિચારસરણી લઈને પોતાની જાતને મોક્ષ મેળવવા પૂરતી મર્યાદિત કરી મૂકે છે તેનો પડઘો આપણને આ વાર્તામાં સંભળાય છે.